એક ખેડૂતની વાર્તા. એક દાડો ઈસુ દરજાની દેડે મનખના મોટા ટોળાને શિક્ષણ આલી રહ્યો હતો. ત્યાં ઈસુનું ભાષણ સાંભળવા હારું એટલા બધા મનખ ભેગા થાય છે કે ઈસુને પાણીમાં જઈને એક નાવમાં બેહવું પડ્યું. એટલે હારું કે વાત કરવા હારું ઈસુ અસલ બેસી શકે. ઈસુ નાવમાં બેસી ગયો અને મનખને શિક્ષણ આલવા માંડ્યો. ઈસુએ એને એક ખેડૂતની વાર્તા સંભળાવી. એક ખેડૂત બી વાવવા નીકળ્યો. બી વાવતી વખતે અમુક દાણા વાટી પેર પડ્યા અને આકાશમાં ઉડવાવાળો જનાવર આવીને બે દાણા વેણે ખાઈ ગયો. અમુક દાણા બાટાવાળી જગ્યામાં પડ્યા. જગાર થોડી કે સીધી એટલે હરું બી જલ્દી ઉગી ગયું, પણ મૂળ ઊંડે ન જઈ શક્યો. એટલે હરું જરા દાડો ઉગ્યો અને વધારે તોપ તપ્યો. તે દરહા સીમળાઈને હુકાઈ ગયા અને દાણાનું થોડુંક બી કટાળી જગ્યામાં પડ્યું. વહ્યું ઉગ્યું અને વધ્યું હતું, પણ છેલ્લે ઝાડ જેવે એને દાબી દીધું. એટલે હરું વહ્યું દાન ન થઈ શક્યું, પણ દાણાનું અમુક બી તાજી જગ્યામાં પડ્યું. વહ્યું બી ઉગ્યું વધ્યું અને એને કરતાં તરી હાઈટ અને હો ગણો વધારે દાન પાક્યું. જે સાંભળવા માંગતું હતું વહ્યું સાંભળી લે. એની વાર્તાને છેલ્લા સમજી નહીં શક્યા. એટલે હરું ઈસુએ આ વાર્તા સમજાડી. બી પરમેશ્વરનું વસન હે. વાટ ઈયુ એવું મનક હે જે પરમેશ્વરનું વસન સાંભળે હે પણ સમજતો નહીં. અને લીધે શેતાન વહ્યું વસન એને કંથે સોર લઈ જાય હે. બાઠાવાળી જગ્યા આ એવું મનક હે જે પરમેશ્વરનું વસન સાંભળે હે પણ ખુશીથી ગ્રહણ કરે હે. પણ જ્યારે એની પર તકલીફ અને ચેતવણી આવે હે વહ્યું વિશ્વાસમાં હો તે પરમેશ્વરથી દૂર ચાલી જાય હે. એટલે વહ્યું પરમેશ્વર રિપેર ભરવો કરવા બંધ કરી દે હે. કટાળી જાડજેવાળી જગ્યા આ એવું મનક હે જે પરમેશ્વરનું વસન સાંભળે હે પણ જેમ જેમ ટાઈમ વીતતો જાય હે તેમ તેમ ચિંતા, ધન કમાવાની લાલચ, જીવનની એસમોહ અને પરમેશ્વરના પ્રેમથી સીટી કરી દે હે. એને લીધે જે કંઈ શિક્ષણ એને લીધું હતું એનાથી કંઈ ફાયદો નહીં થતો. પણ જે તાજી જગ્યા હે આ એવો મનક હે જે પરમેશ્વરનું વસન સાંભળે હે એની પર વિશ્વાસ કરે હે અને વહ્યું જીવનમાં ફળે હે.